मित्रों धोरण सात पाठ छ विज्ञानस्य चमत्कार जे अघरा शब्दों से बोर्ड पर लखेला है मित्रों बहुत सहलो पाठ है एटलो अघरो नहीं। पाठ नंबर छ विज्ञानस्य चमत्कार एटले विज्ञानना चमत्कारों। पाठ ने अंदर आधुनिक विज्ञान की बात करवामां आवी छे। आधुनिक विज्ञान की अंदर जे नवी नवी शोधो थई छे ए नवी नवी शोधों की अंदर विज्ञाने जे चमत्कार कर्या छे अने ए चमत्कार थी आपने जे फायदो थाय छे टेक्नोलॉजी थी आपने जे फायदो थाय छे मित्रों एक फायदो अहीं वर्णनमां आव्यो छे। आजे तमे मने जे सांभळी रह्या छो ए पण एक विज्ञाननी एक चमत्कार छे मित्रों। आपणे अहीं विडियो रेकॉर्डिंग करीए छीए अने दरेक बाळको घरे बैठा भणे छे मित्रों तो आ पण एक विज्ञाननो ज एक चमत्कार छे मित्रों। विज्ञानस्य चमत्कार अहीं आपणे मोबाइल्स फ्रीज कॉम्प्यूटर विमान पंखो એવી ઘણી બધી ઇલેક્ટ્રોનિક આઇટમ વિશે આપણે સમજવાનું છે મિત્રો। વિજ્ઞાનના ચમત્કારો વિશે ઘણા બધા પાઠો ગુજરાતીમાં આપણે હિન્દીમાં અને બીજા વિષયની અંદર પણ આપણે ભણતા હોઈએ છીએ મિત્રો। સંસ્કૃતની અંદર પણ એક સરસ મજાનો નાનો પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ મિત્રો। દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની પુસ્તક કાઢશે પેજ નંબર 20 20 થી અને 21 ઉપર આખો પાઠ આપેલો છે મિત્રો। હું પાઠ વાંચું છું તમે મિત્રો ધ્યાન રાખશો। એતત વિજ્ઞાનસ્ય યુગમ એતત અહીં પ્રક્રિયા ચાલુ છે એતત પૂર્ણ નથી એટલે કે આ પ્રક્રિયા હજી ચાલુ જ છે વૈજ્ઞાનિક યુગ ચાલુ જ છે। એતત જો ન હોત તો એશામ કે પણ એતત એટલે સતત ચાલુ રહેતું હોય એવું એતત વિજ્ઞાન યુગમ આ વિજ્ઞાન યુગ છે આ વિજ્ઞાનનો યુગ છે। અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારમ વયમ પશ્યામ અહીંયા તૈયા જ્યાં જુઓ ત્યાં આપણને વિજ્ઞાનના ચમત્કારો જ જોવા મળે છે। અત્ર તત્ર સર્વત્ર અહીં તઈ ત્યાં બધી જગ્યાએ આપણને પશ્યામ જોવા મળે છે ચમત્કાર તમે વિજ્ઞાનના ચમત્કારો આપણને જોવા મળે છે। એમાં સૌથી પહેલા સૌથી મોટો ચમત્કાર શું છે મોબાઈલ ફોનનો છે। તો મોબાઈલ ફોનને આપણે શું કહીશું સંસ્કૃતમાં ભ્રમણ ભાષ ભ્રમણ એટલે ફરવું ભાષ એટલે બોલવું એટલે આપણે હરતા ચાલતા આપણે વાતો કરી શકીએ એવું કોઈ યંત્ર હોય તો એને કહેવાય ભ્રમણ ભાષ એટલે મોબાઈલ ફોન એષ ભ્રમણ ભાષ આ મોબાઈલ ફોન છે। જનાઃ ભ્રમણ ભાષેણ પરસ્પરમ વાર્તાલાપમ કુર્વંતી જનાઃ માણસો ભ્રમણ ભાષ વડે એક અરસપરસમાં એકબીજા સાથે વાતો કરે છે વાર્તાલાપ એટલે વાતો। જનાહ ભ્રમણ ભાષેન પરસ્પરમ જનાહ માણસો લોકો એકબીજાથી આ મોબાઈલ ફોન વડે વાતો કરે છે। એતત શીતકમ આ ફ્રીજ છે। જનાહ શીતકસ્ય શીતપેય જલમ પીબંતી હવે મિત્રો ઉનાળો આવે છે તો આપણા ઘરની અંદર દરેકના ઘરની અંદર ફ્રીજ ચાલુ થઈ જાય છે તો શીતકમ એટલે કે ફ્રીજ આપણા ઘરમાં જે ફ્રીજ હોય એને શીતકમ કહેવાય। એત શીતકમ આ ફ્રીજ છે। જનાહ શીતકસ્ય શીતપેયમ જલમ પીબંતી માણસો ફ્રીજમાંથી અથવા ફ્રીજનું ઠંડુ પાણી પીએ છે। શીતપેય ઠંડુ પાણી જલમ શીતપેય પેય એટલે પીવું શીતપેયમ પીબંતી માણસો ફ્રીજનું ઠંડુ પાણી પીએ છે મિત્રો। પછી આવે છે એતત સંગણકમ સંગણકમ એટલે જે ગણતરી કરી શકે એને સંગણકમ કહેવાય જે જેમાં આપણે બહુ ઝડપથી ગણતરી કરી શકીએ તે એતત સંગણકમ યશ સંગણકમ ચાલયતી યશ કોમ્પ્યુટર ચલાવે છે। સંગણકમ એટલે જે ઝડપથી ગણતરી કરી શકે તે શું છે તે કોમ્પ્યુટર છે કેલ્ક્યુલેટર નહીં મિત્રો અહીંયા કોમ્પ્યુટરની વાત કરવામાં આવી છે। યશ સંગણકમ ચાલયતી યશ એ શું કરે છે યશ એ કોમ્પ્યુટર ચલાવે છે। સંગણકેન વિવિધાની કાર્યાણી સરળમ શીઘ્રમ ચ ભવંતી કોમ્પ્યુટર વડે અથવા કોમ્પ્યુટર દ્વારા આપણા વિવિધ કાર્યો સરળતાથી અને શીઘ્રતાથી એટલે ઝડપથી થઈ જાય છે। કોમ્પ્યુટર વડે આપણા અઘરા કાર્યો અથવા તો વિવિધ કાર્યો એટલે અલગ ઘણા બધા પ્રકારના કાર્યો કોમ્પ્યુટર દ્વારા ઘણા બધા કાર્યો સરળતાથી અને ઝડપથી થઈ જાય છે। એતત દૂરદર્શનમ દૂરદર્શન એટલે ટીવી જેનો આપણે દૂર
આ દૂરદર્શન કહેવાય છે. એતત જે આપણને દૂરનું દર્શન કરાવે છે એને કહેવાય દૂરદર્શન. એતત દૂરદર્શનમ એટલે કે ટીવી, ટેલિવિઝન, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ટેલિવિઝન, નું શોર્ટ ફોર્મ થાય ટીવી. જનાઃ દૂરદર્શનસ્ય માધ્યમેન વાર્તાં ચલચિત્રાણી વિવિધાન કાર્યક્રમાણાં પશ્યંતિ શૃણવંતિ ચ. ભાષાંતર થોડું જોઈએ. એતત દૂરદર્શનમ, આ દૂરદર્શન છે એટલે કે ટેલિવિઝન ટીવી છે. જનાઃ માણસો, દૂરદર્શન માધ્યમેન માણસો ટીવીના માધ્યમથી, વાર્તા એટલે સમાચાર, માણસો ટીવીના માધ્યમથી સમાચાર, ચલચિત્રાણી એટલે પિક્ચર, જેને આપણે ચલચિત્ર કહીએ, જે આપણે પિક્ચર જોઈએ છે એમાં બધા જ કાર્યક્રમો આવી જાય. વાર્તા એટલે સમાચાર, ચલચિત્રાણી એટલે પિક્ચર, વિવિધ કાર્યક્રમ અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો, પશ્યંતી આપણે જોઈએ છીએ, પછી શૃણવંતી ચ જોઈએ છીએ અને સાંભળીએ છીએ. આમાં શબ્દ બીજો લગાવ્યો, શૃણવંતી કેમ લગાવ્યો છે, કારણ કે એની આગળ એક શબ્દ લગાવ્યો છે વાર્તા. વાર્તા એટલે સમાચાર, સમાચાર જોવાય નહીં પણ સમાચાર આપણે બધા સાંભળતા હોઈએ છીએ. તો માણસો ટીવીના માધ્યમથી સમાચાર, પિક્ચર એટલે કે ચલચિત્ર જેવા વિવિધ કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે. એતત વિમાનમ અસ્તિ, આ વિમાન છે. વિમાનમ આશાત માર્ગે ચલતી, આ વિમાન છે. વિમાન આકાશ માર્ગમાં ઉડે છે, ચલતી એટલે ઉડે છે. આપણે એમ કે વિમાન ચાલે છે તો ખોટું પડે, પણ વિમાન તો ઉડે આકાશ માર્ગે, આકાશ માર્ગે ચલતી, વિમાન આકાશમાં ઉડે છે. વિમાન યાત્રામ રોમાંચમ દદાતી, વિમાનની યાત્રા જે છે એ આપણને રોમાંચ આપે છે. આપણને રોમાંચનો અર્થ અહીંયા એવો થાય છે કે આપણે ખુશ થઈએ છીએ, ટ્રેનમાં બેસીએ ખુશ થઈએ, બસમાં બેસીએ ખુશ થઈએ, કારમાં બેસીએ ખુશ થઈએ. દરેકમાં બેસવાની ખુશી અલગ અલગ છે મિત્રો. તમે તમારા ઘરની ગાડી હોય તમે એમાં બેસી ના આવો તમને મજા આવે, બરાબર. એક તમે રિક્ષામાં આવો એમાં પણ અલગ મજા છે, એક તમે સાયકલ પર આવો એમાં પણ અલગ મજા છે, બરાબર. એવી જ તમે વિમાનમાં તમે બેસો એટલે લખ્યું છે વિમાન યાત્રામ રોમાંચમ દદાતી, વિમાનની યાત્રા એ અલગ પ્રકારની મજા આપણને આપે છે. વિમાનેન દૂર સ્થાનસ્ય યાત્રામ શીઘ્રમ પૂર્ણમ ભવંતિ, વિમાન દ્વારા અથવા વિમાન વડે દૂર સ્થાનસ્ય દૂરના સ્થળે યાત્રામ શીઘ્રમ પૂર્ણમ ભવંતિ, વિમાન દ્વારા દૂરના સ્થળોની યાત્રા પૂર્ણતાથી ઝડપથી થઈ જાય છે, બરાબર છે. વિમાન દ્વારા દૂરના સ્થાનોની યાત્રા ઝડપથી પૂરી થઈ જાય છે. આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય, બોમ્બેથી અમદાવાદ જવું હોય તો કલાકની અંદર આપણે ત્યાં વિમાન દ્વારા આપણે પહોંચી જઈએ છે. એટલે દૂરના સ્થાનોની યાત્રા ઝડપથી આપણે વિમાન દ્વારા કરી શકીએ છે. પછી આવે છે એતત વ્યજનમ, આ વ્યજનમ. હવે જો આમાં બે વસ્તુ છે, મેં વ્યજન, આ એતત વ્યજનમ, આમાં મીંડું નથી. એતત વ્યજનમ, વ્યજનમ એટલે પંખો, અને વ્યંજનમ, ધ્યાન રાખજો જો વ્ય પર મીંડું આવે, ધ્યાન રાખજો. વ્યંજનમ તો વ્યંજનમ એટલે શાક થાય, પકવાન જે આપણે શાકભાજી બનાવીએ શાક એને વ્યંજનમ કહેવાય, અને આની પર કોઈ મીંડું નથી પણ છેલ્લે મ લાગે છે, બરાબર છે. તો આ એતત વ્યજનમ, એતત વ્યજનમ એટલે કે આ પંખો છે. વ્યજનમ ભ્રમણમ કરોતિ, પંખો ફરે છે. વ્યજનમ તાપમ હરંતિ, પંખો ગરમીને દૂર કરે છે. તાપમ એટલે ગરમી, વ્યજનમ પંખો ગરમીને દૂર કરે છે. તો મિત્રો આ પાઠની સમજૂતી હતી, આ પાઠનું પાઠાંતર હતું મિત્રો. તો અહીંયા જે અનુલેખન કરવાનું છે એ તમારે જોવાનું છે. પછી આપણે સ્વાધ્યાયમાં જોઈએ તો એતત યસમ, યસ સંગણકારેન ચલયતિ, એતત દૂરદર્શનમ, દૂરદર્શનેન આપણે દૂરદર્શન જે એતત દૂરદર્શનમ, દૂરદર્શનેન જનાઃ દૂરદર્શન માધ્યમેન વાર્તા ચલચિત્રાણી વિવિધ કાર્યક્રમમ પશ્યંતિ શૃણવંતિ ચ. એતત વ્યજનમ, વ્યજનમ તાપમ હરંતિ, એ રીતે આપણે બનાવવાનું છે. પછી એમાં આપેલું છે એક બહુ વચન છે, એક વચનનું બહુવચનમાં આપણે રૂપાંતર કરવાનું છે. સાથે તમે જુઓ 22 નંબરમાં,
માનવ જલમ પીબંતી. હવે એમાં આપણે એનું દૂષણ કરવાનું, આપણે એનું શું કરવાનું છે, બહુવચન કરવાનું છે. એટલે કે માનવ એક વચન છે, એનું આપણે શું કરવાનું છે, માનવાહા. ફક્ત બે ટપકા કરી અને આપણે એક લીટી વધારશું એટલે માનવની જગ્યા માનવાહા એક લીટી ખાલી વધારવાની છે આપણે. માનવનું માનવાહા એટલે એનું બહુવચન, પછી એનું એ જ પાછું મૂકી દેવાનું છે. તો માનવાહા જલમ પીબંતી, માણસો પાણી પીએ છે. માનવાહ ચલચિત્રમ પશ્યંતી, માણસો પિક્ચર જુએ છે. એ રીતે માનવાહ રોટિકામ ખાદતી, એ રીતે માનવાહ રોટિકામ ખાદંતી, માણસો રોટલી ખાય છે. માનવાહ વનમ ગચ્છતી, માણસો જંગલમાં જાય છે. માનવ જગ્યા માનવાહ આપણે કરીએ તો આપણે એનું જે સ્વાધ્યાય છે એમાં આપણે એ જે બહુવચન આપેલું છે એ બહુવચન આપણે સરળથી આપણે કરી શકીએ છીએ મિત્રો. એની પહેલા આવે છે પુનરાવર્તન એક. મિત્રો પુનરાવર્તન એક ની અંદર તમે જોશો પેજ નંબર 18 અને 19 પર, તો જે પુનરાવર્તન જે છે પુનરાવર્તન એક ની અંદર તમારે આરો આવરણ કે તમારે લખેલું છે, પછી નીચે તમારે પંક્તિઓ લખવાની છે. પ્રશ્ન નંબર 3 ની અંદર તમારે શું કરવાનું છે કે તમને એક શબ્દ આપેલો છે બરાબર છે, આયુષી હસતી, એમાં તમે તમારું નામ પણ લખી શકો છો. તો એમાં તમે જુઓ આયુષ્ય હસતી, આયુષ્ય ખાદતી, આયુષ્ય નૃત્યતી, આયુષ્ય હસતી, આયુષ્ય પઠતી, આયુષ્ય પીબતી, આયુષ્ય ઉપવિશતી. તો આયુષ્યથી એ બધા જ કાર્યો આયુષી કરે છે. એટલે તમે તમારું નામ પણ અથવા તમે તમારા મિત્રનું નામ લખીને તમે એ તમે વાક્યો બનાવી શકો છો. એના પછી હવે તમારે વાંચન વાંચન કરવાનું છે. એ તમારે સુરેશ, સુપ્રભાતમ, મહેશમ, નમસ્તે, શ્રીમાન, સ્વાગતમ, આગચ્છતુ, ઉપવિશતુ, સુરેશ ધન્યવાદ, સર્વ કુશલમ વા, સુરેશ મહેશમ, સુરેશ આમ કુશલમ, ભવાન કેમ કરોતી, મહેશ અહમ સ્વાધ્યામ લિખામી. એ તો બે બંને મિત્રો વચ્ચેનો સંવાદ છે, તમે માત્ર તમને ખ્યાલ આવી જશે. એના પછી જે આવે છે પ્રશ્નના જવાબ આવે છે, પ્રશ્ન 35 પ્રશ્ન જવાબ તમે જુઓ કે કહ નિર્જીવ બહુભાષક અસ્તિ, કોણ જે નિર્જીવ કોણ છે, જે નિર્જીવ કહ બહુભાષક અસ્તિ, તો લેખની શું કહો, કહ જગ્યાએ લેખની નિર્જીવ બહુભાષક અસ્તિ, લેખની જે છે એ બહુભાષક છે. ક અમુખી શબ્દમ કુરુતે, તો કોણ મોઢું નથી પણ તે શબ્દો કોણ ઉચ્ચારે છે, તો ચેટીકામ. ચેટીકામ એટલે આપણે વાત કરીએ ને ચપટી, જેને આપણે ચપટી કહીએ છીએ એ ચેટીકામ. અમુખીમ શબ્દમ કુરુતે, ભોજનમ રુચિકરમ અસ્તિ એતત વાક્યમ કહ વદતિ. આ વાક્ય કોણ બોલે છે, આ ભોજન બહુ મસ્ત બનાવ્યું છે, આ વાક્ય કોણ બોલે છે, તો આ વાક્ય આપણે પહેલા પાઠની અંદર આપણે જોઈ ગયા. તો ભાવેશ કેવું નામ છે, તો એ ભાવેશ નામ છે, એ કહે છે કે આ જે ભોજન બનાવ્યું છે એ ભોજન ખૂબ જ રુચિકર છે. ભાવેશ વદતી એતત ભોજનમ રુચિકરમ અસ્તિ. ચાયમ વા કોફીમ વા એતત વાક્યમ કા વદતી, તમારે ચા જોઈએ છે કે કોફી, આ વાક્ય કોણ બોલે છે, તો ચાયમ વા કોફી વા એતત વાક્યમ ચેતનામ વદતી, આ વાક્ય ચેતના બોલે છે. પછી કે પૃથ્વીયામ કતિ રત્નાની સંતિ, પૃથ્વી પર કેટલા રત્નો છે, તો જવાબ શું આવશે, પૃથ્વીયામ ત્રીણી, ત્રીણી એટલે ત્રણ, ત્રીણી રત્નાની સંતિ, પૃથ્વી ઉપર ત્રણ રત્નો છે. પછી છઠ્ઠો શબ્દ, છઠ્ઠો પ્રશ્ન છે, કાર્યાણી કેમ સિદ્ધયંતિ, કાર્ય કેવી રીતે સિદ્ધ થાય છે, આપણે વાત કરી હતી ને, તો કાર્ય સિદ્ધ કાર્યાણી કે શું કહેવામાં આવે છે, કાર્યાણી કેન સિદ્ધયંતિ, કાર્ય કેવી રીતે સિદ્ધ થાય છે, કાર્યાણી પરિશ્રમેન સિદ્ધયંતિ, કાર્ય પરિશ્રમથી સિદ્ધ થાય છે. પૂર્વ દિશાયામ, પછી આપણે જે વાત કરી ધરા ગુર્જરની બરાબર છે, પૂર્વ દિશાયામ, પૂર્વ દિશાયામ ક રક્ષતિ, પૂર્વ દિશામાંથી આપણી રક્ષા કોણ કરે છે, પૂર્વ દિશાયામ કાલિકામ રક્ષતિ, બરાબર, પૂર્વ દિશામાંથી આપણી કાલિકા રક્ષા કરે છે. પછી આવે છે દક્ષિણા ધામની ક અસ્તિ, દક્ષિણ ધામમાં કોણ વાસ કરે છે, તો દક્ષિણ ધામ કુંતેશ્વર ધામ અસ્તિ, દક્ષિણ ધામેન કુંતેશ્વર ધામ અસ્તિ. એ રીતે ખરાખટા છે, તો ખરાખોટા તમે વાંચશો તમને આવડશે. કસ્તુરી સિંહાદ જાય તે, ખોટું, કસ્તુરી શેમાં હોય છે, મૃગાદ જાય છે, કસ્તુરી શેમાં હોય છે, હરણમાં હોય છે, સિંહમાં હોતી નથી, એટલે પહેલું વાક્ય ખોટું. ભોજનમ મોદકમ અસ્તિ, સાચું, જમવામાં લાડુ હતા, સાચું. મનોરથે કાર્ય સિદ્ધયંતિ, ખોટું, મનોરથ કરવાથી કાર્ય સિદ્ધ થાય છે, ના.
પરિશ્રમે કાર્યાણી સિદ્ધયંતિ એટલે ખોટું આવે. સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા પ્રવિશંતિ, સુતેલા મોઢાના સુતેલા સિંહના મોઢામાં ખોરાક જતો નથી એટલે વાક્ય પણ આ પણ ખોટું. પૂર્વ દિશા એમ રક્ષતિ અંબા, એ પણ ખોટું. પૂર્વ દિશામાંથી આપણે પણ રક્ષા કરે છે, મહાકાય રક્ષા કરે છે એટલે આ પણ ખોટું. એટલે આમાં ખાલી બીજું સાચું છે, બાકી બધા જ ખોટા છે. બરાબર છે મિત્રો. પછી પ્રશ્ન 7 ની અંદર તમે જુઓ કે નીચે આપેલા શબ્દોના જૂથોમાંથી અલગ લગતા પડતા શબ્દો ઉપર નિશાની કરો. તો મુખમ સુખમ હસ્તમ ઉદરમ, તો સુખમ પર મીંડું આવશે. મુખમ એટલે મોઢું, હસ્તમ એટલે હાથ, ઉદરમ એટલે પેટ. તો શું આવશે? સુખમ ઉપર મીંડું આવશે. કાક કોકિલ સુખ શ્વાન, આ બધા પક્ષી છે તો શ્વાન પર મીંડું કરવાનું. વાનર શશક મશક અશ્વ, બરાબર છે. વાનર શશક મશક, મશક ઉપર મીંડું કરવાનું. પછી રોટીકામ શાટિકામ મોદકમ દાલ, શાટિકામ એટલે સાડી, તો સાડી ઉપર મીંડું કરો. પુસ્તકમ દુર્ભાષમ સંગણકમ દૂરદર્શનમ, તો પુસ્તક ઉપર તમારે મીંડું કરવાનું રહેશે. તો આ રીતે તમારે મિત્રો પુનરાવર્તન એક તમારે તમારી નોટની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે મિત્રો લખવાનું રહેશે. મિત્રો કેપ તો પણ કંઈ ખબર ન પડે તો ફોન નંબર તમારી પાસે છે જ મિત્રો, કંઈ પણ તકલીફ પડે તો ફોન દ્વારા પણ તમે મને કહી શકો છો. બરાબર છે મિત્રો. તો હવે તમે તમારા નોટની અંદર આખું પુનરાવર્તન એક વ્યવસ્થિત લખજો મિત્રો. આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો મિત્રો. એ દરેક મિત્રો ફરી પાછું કહું છું, ખૂબ લેખન કરો, વાંચન કરો. અસ્તુ.